હલો ગુડ મોર્નિંગ કેમ છો હું જો વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સમાં મિત્રો આજે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરવાની છે જેમાં આવશે બધા ગ્રાફો ગ્રાફનો ઢાળ પણ આવી જશે કયા સમીકરણનો ગ્રાફ કેવો દોરવો એ બધી જ વાત થવાની છે ઓકે જે તમારા અગિયારમામાં બારમામાં જે ડબલ ઇ નીટ માટે બધું જ કવર થઈ જશે સ્ટેટ્યુન તો તમે વિચારો છો કે ભાઈ કોનો ગ્રાફ કેવો મળે તો હું અહીંયા કેટલાક સમીકરણો લખું છું જેમ કે સમીકરણ છે વાય ચલે છે સ્થાન વિરુદ્ધ સમય હોય તો એનો આલેખનો ઢાળ વેગ આપે છે તમને ખબર છે તેવી રીતના વાય ચલે છે વન અપોન નો ઢાળ તેવી રીતના વાય ચલે છે એક્સ સ્ક્વેર નો ગ્રાફ તેવી જ રીતે મિત્રો વાય ચલે છે રૂટ એક્સનો ગ્રાફ ઓકે તેવી જ રીતે વાય ચલે છે પ્લસ માઇનસ આ બધા જ માઇનસ લઈ શકાય છે બરાબર છે તો આ બધાના ગ્રાફ કેવા આવે અથવા તો વન પોઈન્ટ અથવા તો હું લખી શકું છું વાય ચલે છે ઈ રેસ્ટ ટુ માઇનસ એક્સનો ગ્રાફ આ ઉપરાંત પણ વાત કરીએ વાય ચલે છે વાય રાશિ અને એક્સ પણ રાશિ હોય શકે છે એક્સ ના આલેખ હવે આને ત્યાં ધ્યાનથી સમજી લેજો વાય વિરુદ્ધ એક્સ ના ગ્રાફ કેટલા પ્રકારના હોય તો નંબર વન ઓકે આ ગ્રાફનો મિનિંગ તમને ખબર જ છે બધાનો જેમ કે આ એક્સ આ વાય અવગમ બિંદુ ધારો કે આ આલેખ કંઈક આ પ્રમાણે છે તો તમને ખબર છે આનો તમે ઢાળ મેળવો છો જે તમને ખબર છે ડેલ્ટા એક્સ ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ આ ઢાળ તમને ટેન ઠીટા આપે અને આલેખ સુરેખ હોય તો આ ઢાળ તમે ડી વાય બાય ડી એક્સ એને કહેવાય વાયનું સ્થાનની સાપેક્ષ સોરી એક્સની સાપેક્ષ વિકલન ઓકે અને આ આવશે કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ એટલે શું અચળ કેમ કે સુરેખ હોય તો ઢાળ અચળ હોય તો અહીંયાથી તમે ઢાળ મેળવો આ ખૂણો એ જ આ ખૂણો જેમ કે તમને આ ખૂણો ત્રીસ આપેલો હોય તો ટેન થર્ટી મેળવી લો એ ઢાળ આવશે ઓકે વાયનું સ્થાનની સાપેક્ષ ફેરફાર વિકલન અથવા તો એક્સની સાપેક્ષે વિકલન ધારો કે આ વાયના સ્થાને તમને એક્સ આપેલું છે અથવા તો વેગ આપેલું છે અને એક્સના સ્થાને તમને સમય આપેલો છે તો આનો ઢાળ આવે ડીવી બાય ડીટી દેટ ઇઝ એક્સેલરેશન પ્રવેક પ્રવેક સુરેખ હોય તો ઢાળ અચળ હોય જે તમે જાણો છો અને ધન એક શખ્સ સાથેનો ખૂણો નેવું કરતા ઓછો એટલે પોઝિટિવ ઓકે તો આનો મિનિંગ થાય ઢાળ કેવો પોઝિટિવ ઢાળ એટલે ભાઈ સ્લોપ ઢાળ સ્લોપ આ તમે જાણો છો રાઈટ ચાલો બીજો ગ્રાફ કંઈક આ પ્રમાણે આવે છે ભાઈ મેં કીધું એમ કોઈ પણ રાશિ હોઈ શકે છે આપણે માત્ર અત્યારે સમજવા પૂરતું વાય વર્સિસ એક્સ લઈએ છીએ જો આ પ્રમાણે આલેખ હોય તો આ ઢાળ જુઓ એક્સ સાથેનો આ સ્લોપ નાઇન્ટી કરતા વધે એટલે નેગેટિવ મળે ખબર છે ને તો અહીંયા સુરેખ હોવાથી અચળ જ આવશે ટેન ઠીટા ઇઝ ઇક્વલ ટુ ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ પણ આવશે નેગેટિવ ઓકે આપણને ઢાળ જ કહેવાય સુરેખ હોય તો ભાઈ ઢાળ અચળ હોય છે એ તમને ખબર છે આગે ત્રીજો કિસ્સો વાય વર્સિસ એક્સ ફરીથી કહું છું આ વાય અને એક્સના સ્થાને કોઈ પણ રાશિ હોઈ શકે છે આ વ્યાપક રીતે હું વાત કરું છું ઓકે બિચારો આલેખ કંઈક આ પ્રમાણે છે તો મને કહો આ ઢાળ છે સ્લોપ મતલબમાં આલેખ છે એનો એક્સ સાથેનો ખૂણો કંઈક તો છે આનો પણ કંઈક તો છે આનો કેટલો ઝીરો તો ઢાળ ઝીરો દેટ ઇઝ તેન ઠીટા ઇઝ ઇક્વલ ટુ ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એનો વાયનું સ્થાનની સાપેક્ષ એક્સની સાપેક્ષે ફેરફાર નથી થતો ફેરફાર નદી થતો આ ઢાળીરો સ્લોપ ઝીરો જે રાશિ મળે જુઓ કઈક આ પ્રમાણે છે સુરેખ હોય તો ઢાળ અચળ હોય આમાં ઢાળ કેમ મેળવવો તો તમે આ પણ શીખી ગયા છો જેમ કે અહીંયા મારે ઢાળ મેળવવો છે તો અહીંયા સ્પર્શક દોરીશ સુશ સ્પર્શક ઓકે આને નંબર વન આપું છું વન ઓકે તો વન બિંદુ પાસે મેં સ્પર્શક દોર્યો એનો એક શખ્સ સાથેનો કોણ તમને ખબર છે ઓકે જે આવશે ઠીટા વન તો અહીંયા હું ઢાળ મેળવી શકું ટેન ઠીટા વન ટેન ઠીટા કાટકોણ ત્રિકોણ દોરી શકો ને ઓકે આગળ બને નંબર ટુ પર જાઉં છો તો અહીંયા હું જો સ્પર્શક દોરીશ તો કંઈક આ પ્રમાણે મળશે હું આનો ઢાળ મેળવીશ તો તમને એક્ષખ સાથેનો કંઈક એંગલ મળશે જે આવશે ઠીટા હવે ધ્યાનથી જોશો તો આ એંગલ ઓછો છે આ એંગલ વધારે છે તો એનો અર્થ કે ત્યાં તમે ઢાળ મેળવશો આવશે ટેન ઠીટા ટુ એનો અર્થ કે જેમ જેમ આગળ જાઉં છું તેમ તેમ તમારી આ રેખા જુઓ સ્લોપ જુઓ ઢાળ જોવો વધતો જાય છે હેને વધતો જાય છે ઓકે તો એનો અર્થ કે સ્લોપ વધે તો ઢાળ વધે વન કરતાં ટુ પાસે સ્લોપ વધુ મળે છે જેમ કે હું તમને એમ કહી દઉં આ વાયની જગ્યાએ સ્થાન છે અને સ્થાનની જગ્યાએ સમય છે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કઈ રાશિ આપે વેગ અથવા તો ઝડપ મને કહો આ વેગ છે એ શું થાય વધે ઢાળ વધે વેગ વધે તો અહીંયા કોઈ પણ રાશિ હોઈ શકે જેમ કે હું એમ કહું ભાઈ અહીંયા વિદ્યુત બાર વર્ષી સમય છે તો તમને ખબર છે ડી ક્યુ બાય ડી ટી અથવા તો ક્યુ બાય ટી જેને તમે પ્રવાહ કહો છો તો જેમ જેમ વન થી ટુ તરફ જેમ પ્રવાહ વધે એવું કહેવાય કોઈ પણ રાશિ હોઈ શકે હવે તમને ખબર છે ને હેણે હેને બાકી જો બેઝિક વાત છે આની તો શરૂઆત જ નથી થઈ પાંચમો ગ્રાફની વાત કરીએ ગ્રાફ નંબર ફાઇવ આ બેઝિક તમને ખબર છે ભાઈ પછી સમીકરણો ઉપરથી આપણે ગ્રાફ મેળવવાના છે હું વાત કરે સેર આ એક્સ આ વાય કોઈ પણ રાશિ હોઈ શકે છે આપણે વેગ પ્રવેગની વાત કરીએ તો સાન વિરુદ્ધ સમય વેગ વિરુદ્ધ સમય હશે ચાલો કંઈક આલેખ આ પ્રકારે છે તો તમે કેમ મેળવો તો ભાઈ સુરેખ હોય સુરેખ હોય તો ઢાળા ચડવો હોય આમાં તો શું કરવું તો આમાં જુઓ તિંગ ચીક ચિંગ અહીંયા તમે આ નંબર લીધો વન વન નંબર હવે હું સીધું લખીશ ભાઈ એક શખ્સ સાથેનો ખૂણો જુઓ અહીંયા વન પાસે એક્શ સાથેનો ખૂણો કંઈક તો આવશે ભાઈ આ ઠીટા વન ગેરેક્ટ તો ત્યાં ઢાળ આવશે ટેન ઠીટા વન ચાલો હું થોડુંક ઉપર જાઉં છું અહીંયા અહીંયા જુઓ આનો એક શખ્સ સાથેનો એંગલ જુઓ ટીંગ ટીક ટીક જુઓ તો ઠીટાઠુ શું થયું ઘટું તો ઢાળ શું થાય ઘટે તો અહીંયા શું આવે

આ પ્રમાણે છે કાંઈ કરવાનું નહીં ભાઈ જો કંઈ જ કરવાનું નહીં તમને જે ખબર છે અહીંયા ઝીરો ઝીરોથી આમ રાશિ વધે તો એ પ્રમાણે આગળ જાવ જેમ રાશિ વધે ઝીરોથી આમ આગળ વધે ને તો અહીંયા લીધું આ બિંદુ મેં પહેલાં લીધું વન અહીંયા હું સ્પર્શક દોરું છું ધ્યાનથી જોજો ભાઈ ઢાળ અક્ષ સાથેનો એંગલ કહેવાય એક અક્ષ સાથેનો એંગલ ઓકે હવે જરાક સમજજો ભાઈ ધન અક્ષ સાથેનો ખૂણો બનાવો ખૂણો છે ને એક અક્ષ સાથે આમ ઉપરથી બને તો એ પોઝિટિવ લેવાય તો આ એક અક્ષ તો ખરી જ તો તમારો જે આલેખ છે ને આ બાજુ જોશે એટલે ખૂણો આ કહેવાય નેવું કરતાં વધારે આવશે અને તમને ન ખબર પડે તો આ બાજુનો એંગલ નીચેનો એંગલ નેગેટિવ કહેવાય એટલે ઢાળ નેગેટિવ આવે ઓકે ચાલો વનથી ક્યાં ગયા તમે ટુ તરફ ટુ પાસે ગયા ચાલો આ તમારી એક શખ્સ ઉપરનો એંગલ પોઝિટિવ નેવું કરતાં વધારે એટલે ઢાળ નેગેટિવ પણ એને એથી જોવાનો તમારે નીચેનો નેગેટિવ એંગલ જુઓ નેગેટિવ એંગલ એટલે ઢાળ ઋણ નીચેનો એંગલ એટલે ઢાળ તો અહીંયાથી તમે જોશો તો એંગલ શું થાય વધે તો ઠીટા વન અહીંયા ટુ તો નેગેટિવ એંગલ વધે એટલે ઢાળ વધે પણ ઋણમાં ઢાળ વધે નેગેટિવ વેલ્યુ ઋણમાં વધે ઓકે આની ઋણ વેલ્યુ કરતા ઋણ વેલ્યુ વધારે આવશે ઢાળથી આઈડિયા આવે છે ઓકે તો જેમ જેમ તમે આગળ જાઓ છો એમ ઢાળ નેગેટિવમાં વધે નેગેટિવ મૂલ્ય વધે ચાલો સેમ સેવન લઈએ વાય વાય ચાલો આ કંઈક આપણે આ રીતના લઈ લઈએ અહીંયા જુઓ આ પહેલું બિંદુ અહીંયા ક્યાંક લઈ લઈ ગમે ત્યાં લઈ શકો ભાઈ આ સ્પર્શક દોરો એક સાથેનો એંગલ ભાઈ આ એક શખ્સ ઓકે નીચે તરફનો એંગલ જો તો નેગેટિવ આ તો ઉપર ઉપર ને નેવું કરતા વધારે એટલે આનો ઢાળ પણ નેગેટિવ ઓકે આ નેગેટિવ એંગલ કહેવાય ક્યારેક આગળ જાઓ અહીંયા સ્પર્શક દોર્યો તમે ઓકે એક્શ સાથેનો એંગલ ગમે ત્યાં તમે લઈ શકો છો ભાઈ એક સાથેનો એંગલ

તો આ બેઝિક વસ્તુ છે હવે આપણે વાત કરીએ મિત્રો સમીકરણ ઉપરથી તમે કઈ રીતના આલેખ દોરશો ઓકે નો પ્રોબ્લેમ તો આ તો આલેખો તો આલેખની વાત કરીએ હવે પહેલા સમીકરણથી શરૂઆત કરીએ કીચ કીચિંગ ટિંગ કોઈ કહે કહેતા રહે

તો એક સમીકરણ છે આ સમીકરણને ધ્યાનથી જુઓ હું અહીંયા એક્સની વેલ્યુ મૂકું છું એક્સની વેલ્યુ લઉં છું ભાઈ માઇનસ ત્રણ તો તમને વાયની વેલ્યુ મળશે ત્રણ તેરી નવ માઇનસ નવ એક્સની વેલ્યુ લઉં છું માઇનસ બે વાયની વેલ્યુ મળશે જોજો જો જોજો જોજો વાયની વેલ્યુ મળશે ત્રણ દૂધ છ માઇનસ છ એક્સની વેલ્યુ લેશો માઇનસ વન વાયની વેલ્યુ લખશો માઇનસ x ની વેલ્યુ મને છે 0 y ની વેલ્યુ મને છે 0 થોડું કામ કરવું પડશે થોડું ફોકસ કરવું પડશે એક વખત હાલે ખાવડીયા ભાઈ રમાણું છે રમાણું ઓકે x બરાબર તમે 1 લીધો તો y બરાબર કે લો હવે 3 + 3 જુઓ 0 થી પહેલી બાજુ -3 0 થી આ બાજુ +3 ધન વેલ્યુ માટે x ની ધન વેલ્યુ માટે y પણ ધન એ તો સિમ્પલ છે x પોઝિટિવ મુકો તો y પોઝિટિવ x નેગેટિવ મુકો તો y નેગેટિવ ઓ સર ભાઈ ખાલી ગણતરી કિંમત મુકો છો ભાઈ કિંમત પાછા કહેતાણે કાં કાઢી લાવ્યા હેણ 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 ઓકે શેમ તો સેમ આમાં થશે તેમાં સમય મૂકશો તો સ્થાન મળશે ઓકે આ વ્યાપક રીતે હું મેળવું છું તો તમારી પાસે એક સમીકરણ છે આ સમીકરણ સમીકરણ કંઈક આવા પ્રમાણનું છું જુઓ આનો હું આલેખ દોરું છું ભાઈ બાજુમાં બાજુમાં થોડોક મોટો તો નહીં હાલો ભાઈ થોડો જરીક જાજો મોટો એન ટેણ હેન ટેણ એન ચી ચીટી ટી ચી ચી ટી ચીંક આ એક્સ અને આ વાય એક્સ હવે એક્સની વેલ્યુ કેટલી છે તો માઇનસ ત્રણ ને માઇનસ પ્લસ ત્રણ તો હું અહીંયા લઈ લઉં છું ઝીરો મિત્રો અહીંયા લઈ લઉં છું વન અહીંયા લઈ લઉં છું ટુ અહીંયા લઈ લઉં છું થ્રી આ બાજુ સેમ પેટર્નમાં માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી ઓકે વાયની વેલ્યુ ફોન આવેલો છે ફોન થોડોક અવાજ આવશે તમને ભાઈ વાયની વેલ્યુ નાઇન સુધી પોઝિટિવ નાઇન નેગેટિવ નાઇન તો નાઇન સુધી હું લઉં છું ભાઈ મેચ કરવા માટે હું નાની નાની વેલ્યુ લઉં છું અહીંયા વન સમાંનાંતરે ટુ સમાનાંતરે થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન લઈ શકો નો પ્રોબ્લેમ સેમ ટુ સેમ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર માઇનસ ફાઈવ -6 ओ ब्लैक कलर ની લાઈન ગાડી ભાઈ ગણિત છે આપણી લાંબી કરતા લાઈન ની રાઈટ ઋણ y x ભાઈ -7 -8 -9 ગેટ ઈટ ઓકે ધન y ઋણ y ધન x ઋણ x આ તો તમને ખબર જ છે હવે આનો graph મેલવીએ ઓકે graph મેલવીએ ભાઈ y વર્સીસ x નો graph એટલે y વિરુદ્ધ x નો graph y વિરુદ્ધ x નો no graph

वाईएम माइनस त्रन माइनस गेट दिस, चलो ओके, एक्स जीरो, वाई जीरो, एक्स जीरो वाई जीरो, ओके वन थ्री वन ने थ्री वन ने थ्री टू सिक्स टू ने सिक्स थ्री अने नाइन थ्री ने नाइन अँ क्या थ्री अने ओके ચાલો આ લાઇન તમે જોડશો તો મિત્રો આ સુરેખા મળશે એક્ઝેક્ટ હું દોરી નથી શકતો પણ તમે સમજી શકો છો ભાઈ આ સુરેખા મળશે રાઈટ આવી એક સુરેખા આવશે આ ત્રણ અને નવ અહીંયા ક્યાં આવશે બરાબર મેચ કરી દઉં છું એક સુરેખા મળી આ આલેખ કોનો છે વાય બરાબર થ્રી એક્સ સમજો વાય બરાબર થ્રી એક્સ અહીંયા તમે જોવા જશો આ જોવા જશો તો આ તમારો પાર્ટ છે ને પાર્ટ ગ્રાફનો પાર્ટ વન છે પાર્ટ વન સમજો વાત નહીં જેમાં વાય ચલે છે એક્સ આવે છે વાય ચલે છે શું આવ્યું એક્સ ચલનમાં અચલાંગ છે ચલનમાં શું છે અચલાંગ આનો ઢાળ મેળવો ઢાળ જોજો ઢાળ મેળવો જોઈએ આ ઢાળ મેળવો તો તો તમને ખબર છે આ ભાગ જો ત્રણ ને છ એટલે આ ભાગ સામેનો ભાગ કેટલો મળશે સામેનો ભાગ ત્રણ છ એટલે આ ત્રણ આ પાસાનો ભાગ કેટલો આવે એક તો ત્રણના છેદમાં એક એટલે એક મળશે ટેન ઠીટા એક મળશે ગમે ત્યાંથી મેળવો મળવો છે આ છે ને મિત્રો એનું એક્સની સાપેક્ષ વિકલન કરો ડી વાય બાય ડીએક્સ કેમ કે ડી વાય બાય ડીએક્સ તમને ખબર છે ચાલો અહીંયા આવશે ડી અહીંયા આવશે એક્સ અહીંયા આવશે ત્રણ એક્સ ત્રણ અચળ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન વન તમને ખબર છે ત્રણ આવી ગયો જો અચળ જ રહે અચળ આવ્યો ગમે ત્યાંથી મેળવો અચળ

અને સમપ્રમાણ હોય સમપ્રમાણ સંપ્રમાણ કેવો થાય સુરેખ તો યાદ રાખજો હંમેશા કેવો થશે સુરેખ કેવો થશે સુરેખ ઉદાહરણ લઉં એક વાહક છે એનો અવરોધ છે આર છે ને હંમેશા અચળ હોય તો ધારો કે હું વી વિરુદ્ધ આઈનો નો આલેખ દોરું વી વિરુદ્ધ આઈનો નો આલેખ સમજો ભાઈ વી વર્સીસ આઈ નો આલેખ ઓકે વી બરાબર આર લખાય જેમાં આર અચળ છે તો વી ચલે છે આઈ આવે અને સમ પ્રમાણનો આલેખ કેવો મળે સુરેખ એટલે વી વર્ષી સયનો આલેખ સુરેખ મળે આઈડિયા આવી તો આ યાદ રાખવાનો વાય બરાબર એમએક્સ આ પાર્ટ વન છે સમજો આ શું છે પાર્ટ વન છે ગેરેટ આટલે સુધી ક્લિયર આમાં જવું હોય તો આમાં નામાં જુઓ મિત્રો આ સ્થાન છે આ સ્થાન ઓકે તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ શું આપે ઝડપ વિચારો અને ઝડપ શું આવે એક્સ બાય ડીટી ઓકે જગ્યાએ તમે મૂકો થ્રી ટીનું ટીની સાપેક્ષ વિકલન વન તો જવાબ કેટલો આવે વી અહીંયા ક્યાંય સમય આવતો જ નથી જેમ કે અહીંયા એક્સ મૂકો તો વાય બદલાય અહીંયા તો સમય છે જ નહીં તો ત્રણ વેગ અચળ કહેવાય અચળનો આલેખ કેવો મળે સુરેખ તો એક્સ ચાલે છે ટીનો આલેખ સુરેખ આવે સમ પ્રમાણનો આલેખ સુરેખ આઈડિયા વિયો આઈડિયા વિયો તો આવા પ્રમાણે કામ થાય તો સમ પ્રમાણનો આલેખ સુરેખ અને આવું સમીકરણ વાય બરાબર એમએક્સ કહેવાય આમાં વાય તરીકે સ્થાન છે અને એક્સ તરીકે ટી છે તો વાય એક્સ ચલ તો વાય પણ બદલાય જેમ કે ટી બદલાય તો એક્સ બદલાય ઓકે અને વિકલન કરો વિકલન કરશો આનું વિકલન વેગનું વિકલન તો તમને શું આવશે ઢાળો સોરી સ્થાનનું વિકલન સ્થાનનું વિકલન કરો શું આવે વેગ અચળ થઈ ગયો ત્રણ જ આવ્યો હેને કે રેટ તો સમીકરણો કંઈક આ રીતના બને છે ભાઈ સમ પ્રમાણનો આલેખ સુરેખ હોય કોઈ પણ સમપ્રમાણનો આલેખ કેવો આવશે સુરેખ બરાબર છે રેડી ઓકે સર અહીંયા માઇનસ ત્રણ આવ્યો હતો માઇનસ આવે તો ઢાળ નેગેટિવ હોય તો ઢાળ આમ આવશે આ તરફ ગેટ ઇટ તો બે વસ્તુ તમને ખબર પડી આ સમીકરણ પરથી સમપ્રમાણનો આલેખ સુરેખ જશે મિત્રો સમપ્રમાણનો આલેખ કેવો થાય સુરેખ તો વાય વર્ષિસ એક્સ આવશે વાય વર્સિસ એક્સ આ સમપ્રમાણ આનો આલેખ સુરેખ ધારો કે આમાં નામાં હું વાય ચલે છે માઇનસ એક્સ લઉં વાય ચલે છે માઇનસ એક્સ તો અહીંયા એમએક્સ તરીકે નેગેટિવ આવે એટલે ઢાળ ઋણ આવે તો આ બાજુ આવશે ઢાળ નેગેટિવ ભાઈ એમ નેગેટિવ હોય એમ તરીકે માઇનસ હોય તો પોઝિટિવ ઢાળ એમ તરીકે અહીંયા નેગેટિવ આવે નેગેટિવ ઢાળ ઘેટિઝ અને એમ તરીકે કોઈ અંક હશે તો સમ પ્રમાણનો આલેખ કેવો મળશે મિત્રો સુરેખ ઓકે આમાં જ પાર્ટ ટુની વાત કરીએ પાર્ટ વન થઈ ગઈ વાત પાર્ટ ટુ જોજો પા આ જ કિસ્સો છે હું થોડોક એડ કરી દઉં છું આમાં વાય બરાબર એમએક્સ એટલે કે થ્રી એક્સ થ્રી એક્સ પ્લસ ટુ લઈ લીધું મેં હવે બધો ડેટા લઈએ એમ ઓકે તો હું અહીંયા એક્સ બરાબર માઇનસ ટુ માઇનસ ટુ સુધી લઉં છું ભાઈ આ માઇનસ થ્રી માઇનસ ઓ માઇનસ થ્રી ટુ માઇનસ વન ઝીરો આ પ્લસ વન આ પ્લસ ટુ આ પ્લસ થ્રી ગેટ જુઓ એક્સની કિંમત મૂકો તો તમને વાય મળશે અહીંયા વાય મેળવીએ વાય 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 ઢેંગ 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 ચાલો સરખી ગણતરી કરજો ભાઈ હે ને માઇનસ ત્રણ મૂકો તંતરી નવ માઇનસ નવ વત્તા બે માઇનસ સાત માઇનસ બે ત્રણ દો છ માઇનસ છ વત્તા બે માઇનસ ચાર માઇનસ વન એટલે માઇનસ ત્રણ વત્તા બે માઇનસ એક એક્સ ઝીરો બે એક્સ ઝીરો એ બે આવ્યું જોજો વન મૂકો ત્રણે કા ત્રણ ને બે પાંચ આ પ્લસ બે મૂકો બે ત્રણ દુ છ આઠ નવ અગિયાર આવી ગયો આનો ગ્રાફ દોર્યો ધ્યાનથી સમજો ભાઈ ખાલી આ આ પદ તો છે સમપ્રમાણનું પદ છે ખાલી પ્લસ ટુ એડ થઈ ગયું બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે ભાઈ પ્લસ ટુ એડ થઈ ગયું જોજો ધ્યાનથી સમજો માઇનસ ત્રણે સાત માઇનસ વાય સાત માઇનસ ત્રણ માઇનસ ત્રણ એક્સ આમ માઇનસ ત્રણ વાય આમ સાત માઇનસ સાત માઇનસ સાત અહીંયા છે જુઓ તો ત્રણ અને સાત ક્યાંક અહીંયા આવશે ઓકે થોડું ડાઉન અહીંયા ચાલો એટલે ઓકે હા પહેલું કામ થયું માઇનસ ટુ એ માઇનસ ચાર માઇનસ ચાર માઇનસ ટુ ચાલો માઇનસ ટુ એ માઇનસ ચાર અહીંયા ક્યાંક આવશે ચાલો રાઈટ

તો તમને જો અને પેરાલ દેખા છે અને એકદમ સમાંતર દેખાશે ઓકે અને સમાંતર પછી આ સમાંતર છે એક્ઝેક્ટ મારાથી નથી દોરાતું તમે સમજી શકો છો ઇટ જુઓ અને પેરાલલ આવી આ કયું છે સમીકરણ વાય બરાબર એમએક્સ તો આનું સ્વરૂપ કયું થાય વાય બરાબર એમએક્સ પ્લસ સી ભાઈ અચલાંગ કોઈ પણ હોય શકે બે હોય શકે ત્રણ હોય શકે પાંચ હોય શકે ઢાળ કોઈ પણ હોય શકે તો વ્યાપક સૂત્ર થયું વાય બરાબર સી ઓકે હવે જરાક ધ્યાનથી જુઓ મને આમાં ઢાળ કેટલો હતો આમાં ઢાળ હતો ને ત્રણ આમાં ઢાળ આમાં પણ એમ એક્સ એમને સ્લોપ કહેવાય તો આમાં પણ ઢાળ ત્રણ મળે ત્રણ જ મળે ને જુઓ તો એક્સક્સ સાથેનો આ એંગલ લો કે આ એંગલ લો સરખો જ મળે તો પહેલી લાઈનમાં ને બીજી લાઈનમાં એંગલ સરખો ઢાળ સરખો તો આ બંને સરખું છે ફરક શું પડ્યો અહીંયા જો બે હોય પ્લસ બે હોય તો એ સુરેખા ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય આ કિસ્સાને ધ્યાનથી જુઓ આ કિસ્સાને અહીંયા પ્લસ કેટલા લખાય ઝીરો તો અહીંયા જેટલું પદ હોય ત્યાંથી રેખા પસાર થાય એકચ્યુઅલી આખું પદ એમ એક્સ પ્લસ સી છે એમ એક્સ પ્લસ સી એમ એટલે ઢાળ ઢાળ પોઝિટિવ એક્સ પ્લસ સી સી ઝીરો એટલે ઝીરોમાંથી પસાર થાય પ્લસ ટુ તો પ્લસ ટુમાંથી પસાર થાય જુઓ આ રેખા ટુ માંથી પસાર થાય આઈડિયા આવી ગયો

y અક્ષ પરનો અંતઃખંડ y ને c બિંદુમાં છેદે y ને આ c બિંદુમાં છેદે હે ને તો છેદન બિંદુ 2 છે ધારો કે આ -2 હોત તો તો અહીંયાથી પસાર થાત રેખા ઓકે તો અહીંયા કહેવાય c ને અંતઃખંડ c ને શું નામ આપ્યું અંતઃખંડ અંતઃખંડ એટલે શું આ c બિંદુ છે ઓકે y ને જેમ કે આ y છે આ પણ y હોવું જોઈએ y ને c બિંદુમાં છેદે ઓકે આ લેખ y ને છે c બિંદુમાં છેદે ધારો કે આ પદદનો હોત તો

r * i r कांस्टेंट હોય તો v ચાલે છે શું આવ્યું r હવે જરા ધ્યાન આપો y = mx + c 0 y તરીકે કોણ આવ્યું y તરીકે વિદ્યુત સુધીમાન i તરીકે કોણ આવ્યું પ્રવાહ તો આને શું કહેવાય mx m એટલે શું ઢાળ ઢાળ તરીકે અવરોધ મળે જો ઢાળ તરીકે અવરોધ આપ્યો m ખબર પડી ગઈ તો આવા પ્રકારનો આલેખ આવશે ઇઝ ધ ક્લિયર ઓકે ચાલો આ સમીકરણને તમે બદલી શકો છો જેમ કે તમારું સમીકરણ છે સ્થાનનું એક્સ બરાબર ફોર ટી માઇનસ ટુ આવ્યું તો આને આની સાથે સરખાવો વાય બરાબર એમ એક્સ પ્લસ સી તમે આલેખ કેવી રીતના લો છો વાય વિરુદ્ધ એક્સનો તો વાય તરીકે કોણ આવી ગયું એક્સ એક્સ તરીકે કોણ આવી ગયું ટી ઓકે અહીંયા ઢાળ તરીકે કેટલો આવ્યો એમ ચાર એટલે ચાર ઢાળ થશે તો અહીંયા ઢાળ ચાર મને કહો સ્થાન વિરુદ્ધ સમયના લેખનો ઢાળ શું આપે સ્થાન વિરુદ્ધ સમયના લેખનો ઢાળ વેગ તો વેગ ચાર થશે અંતખ માઇનસ ટુ તો આ રેખા ક્યાંથી પસાર થાય સોરી આ રેખા ક્યાંથી પસાર થાય તો સ્થાન છે માઇનસ બે માં છેદી તો સ્થાન છે એને માઇનસ બે એટલે અહીંયા ક્યાંક આવશે અહીંયાથી પસાર થશે ક્લિયર ઓકે તો આ પહેલો અલગ ક્લિયર થઈ ગયો બધાને ઓકે છે ચાલો બીજા અલગ તરફ જઈએ ભાઈ એક વખત સમજી લો ને એટલે પતી ગઈ વાત પૂરું થઈ ગયું જો એમએક્સ પ્લસ સી ગેડેટ આનું સાદરૂપ આપવું હોય તો તમે આપી શકો છો કેવી રીતના સર જુઓ આનું એક ઉદાહરણ લઈએ ધારો કે એક વેગનું સમીકરણ છે વેગ ફાઈવ ટી પ્લસ સિક્સ આનો ઢાળ મેળવો આનો ઢાળ તો આને વાય કહી દો વાય બરાબર એક્સ પ્લસ સી તો તમે આને વાય કહેતા હતા ચાલો આને એક્સ કહેતા હતા અને વાય કહેતા હતા તો તમારા માટે વાય તરીકે કોણ આવી ગયો વેલો સિરી એક્સ તરીકે કોણ આવી ગયો સમય વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે અહીંયા એમ તરીકે પાંચ તો ઢાળ કેટલો થાય એટલે કે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ઢાળ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ઓકે અને અંતઃ છ પ્લસ છ તો અહીંયા ક્યાંક પ્લસ છ આવશે વાયને છે દે ને વી આ વીમાં છ માંથી પસાર થશે અહીંયા ક્લિયર ઓકે નો પ્રોબ્લેમ તો પહેલો આલેખ તમને ખબર પડી ગઈ બીજા આલેખની વાત કરીએ વાય ચાલે છે વનઅપોન એક્સ ઓકે સેકન્ડ પર જઈએ સેકન્ડ કેસ વાય ચાલે છે વન અપોન એક્સ જો અહીંયા વન પણ હોઈ શકે ટુ પણ હોઈ શકે થ્રી પણ હોઈ શકે ફાઇવ પણ હોઈ શકે બરાબર મેં સરળતા માટે વન લીધું છે ઓકે આમાં કિંમત મૂકીએ સેમ ચાલો એક્સ બરાબર હું માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ બે એક્સ બરાબર માઇનસ એક વખત ભાઈ આ મજૂરી આપણે કરવી પડશે તમારે ને મારે બીજો કોઈ રસ્તો જ નથી તો જ તમને વ્યવસ્થિત સમજ પડશે નગર ગોખવા પડશે બાકી હું કહી શકું છું ભાઈ આનો આલેક્ષ ક્ષય વકરો થાય કેવી રીતના થાય એ પણ ખબર હોઈ જાય ને હો ચાલો અહીંયા વાય લઈ લો માઇનસ ત્રણ મૂકો માઇનસ ત્રણ તો માઇનસ વન પોઈન્ટ માઇનસ ત્રણ માઇનસ વન બાય થ્રી પોઈન્ટ તેત્રીસ તેત્રીસ ખબર છે ના પોઈન્ટ તેત્રીસ માઇનસ ટુ બાય માઇનસ મૂકો તો માઇનસ મળે પ્લસ મૂકો તો પ્લસ મળે સિમ્પલ છે તો અહીંયા માઇનસ પોઈન્ટ પચાસ અડધો થાય ને અડધો માઇનસ વન પોઈન્ટ વન આ માઇનસ વન મજાની વાત હવે છે જુઓ વાય ઝીરો લેશો છેદમાં ઝીરો એટલે ઇન્ફાઈનાઇટ કહેવાય પણ અનંત મળે શું મળે ઇન્ફાઈનાઇટ આને ધ્યાન આપજો ભાઈ અનંત ચાલો વાય ઇક્વલ ટુ ફરી પાછું વન અપોન્ટ ટુ વન બાય ટુ એટલે કે ભાઈ એક્સ બરાબર ટુ મૂકશો તો પોઈન્ટ પાંચ વાય ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી એટલે પ્લસ તેત્રીસ તો પણ એટલે અહીંયા ટુ હોય શકે થ્રી હોઈ શકે ફાઈવ હોય શકે કોઈ પણ હોય શકે નો પ્રોબ્લેમ ઓકે અને તમે ધ્યાનથી જુઓ જેમ કે અહીંયા પાંચ હોય દસ હોય પંદર હોય તો પાંચ ને દસ ને પંદર અચળ કહેવાય તો અહીંયા આવ્યું વન પોઈન્ટ એક્સ આનો અલગ દોરીએ કેવા પ્રકારનો છે ઓકે આ વાય તરીકે આવ્યું આ એક્સ તરીકે આવ્યું આ એક્સ હા વાય ધ્યાનથી જુઓ ચાલો અહીંયા એક્સના પદો માઇનસ ત્રણ પ્લસ ત્રણ સુધી છે તો આપણે લઈએ વન ટુ થ્રી અહીંયા લઈએ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી આ પદો વન સુધી છે જો વનથી પોઈન્ટ થર્ટી ઓકે

Y x ઝીરો વાય ઇન્ફાઇનાઇટ એક્સ ઝીરો એટલે આ એક્સ ઝીરો વાય ઇન્ફાઇનાઇટ એટલે સુધી જાય તો આલેખ છે ને અહીંયા ક્યાંય મળશે જ નહીં તો તમારો આલેખ તમે દોરશો તો કંઈક આવો રીતના કરવા આવશે ચી અનંત સુધી જશે ઓકે રાઈટ અને શું કહેવાય કે ભાઈ ક્ષય વક્ર કહેવાય કેમ એક્સ વધે એક્સની વેલ્યુ વધે તો વાય ઘટે જુઓ એક્સની વેલ્યુ વધે એક્સની વેલ્યુ માઇનસ વન છે માઇનસ એ અહીંયા મળે છે જો આ માઇનસ વન ત્યારે વેલ્યુ ની વેલ્યુ આટલી મળે છે વાય ચાલો એક્સની વેલ્યુ વધી જો વધી વધી ની વેલ્યુ શું થાય ઘટી જો ની વેલ્યુ ઘટી ની વેલ્યુ વનથી પોઈન્ટ પચાસ ઘટી એક્સની વેલ્યુ વધી ફરી પાછી ની વેલ્યુ ઘટી ઓકે તો આવા ક્ષય વક્ર કહેવાય એક્સ વધે એક્સ વધે તો વાય ઘટે એનો આલે ક્ષય વક્ર હોય ક્ષય વક્ર ક્ષય એટલે એક રાશિ વધે તો બીજી ઘટે તો આ બાજુની રાશિ કઈ છે વાય તો વાય ઘટે છે જો આ બાજુની વેલ્યુ ઘટે એક્સ વધે છે તો તો જેમ તમે એક્સની વેલ્યુ વધારો એમ વાયની વેલ્યુ વાયની વેલ્યુ ઘટે છે આનો અલગ ક્ષય વક્ર તો વ્યસ્તનો અલગ ક્ષય વક્ર હોય એક રાશિ વધે તો બીજીનો ક્ષય થાય એક્સ વધે તો વાયનો ક્ષય થાય વ્યસ્તનો અલગ કંઈક આવો હોય પેલી બાજુ મેળવી આવે પ્લસ વન પ્લસ વન પ્લસ પ્લસ વન ઓકે પ્લસ ટુ એ પોઈન્ટ પાંચ પ્લસ ટુ પ્લસ ટુ એ પોઈન્ટ પાંચ એ પોઈન્ટ તેત્રીસ પ્લસ થ્રી એ પોઈન્ટ તેત્રીસ એટલે કે ઓકે અને એક્સ બરાબર ઝીરો લો તો ઇન્ફાઇનાઇટ અહીંયા ઉપરથી પણ ઇન્ફાઇનાઇટ તો આલેખ આવે કેવી રીતના એક્સ નેગેટિવ લો તો વાય નેગેટિવ જો નેગેટિવ તો વાય પણ નેગેટિવ પોઝિટિવ તો તો પણ પોઝિટિવ ઓકે વ્યસ્ત પ્રમાણનો આલેખ આવે ક્ષયવક્ર એટલે કઈ રાશિ મળે વાય તો જેમ જેમ એક્સ વધે એમ વાય ઘટે જો વાય ઘટે વાય ઘટે આ બાજુનો વાય કહેવાય વાય ઘટે ક્ષયવક્રનો આલેખ આવડશે ઓકે ક્લિયર છે સર અહીંયા વર્ગ હોત તો છેદમાં વર્ગ તો પણ એક્સ વધે તો વાય ઘટે તો આલેખ વધુ ડીપ હોત વધુ હોત છેદમાં વર્ગ થઈ જાય તો વધુ ડીપમાં થઈ જાય ઓકે જેમ કે હું તમને એમ કહું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર તમને ખબર છે એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર જુઓ આ ચલો પદાર્થોના દળ ન બદલાય આ ન બદલાય તો એફ ચલે છે વન પોઈન્ટ આર સ્ક્વેર થઈ ગયું તો હું તમને આલેખ મેળવવાનો કહું આર એફ એફ વર્સિસ આરનો આલેખ એફ વર્સિસ આર વર્ગના પ્રમાણમાં તો આપણ ક્ષયત આર વધે તો એફ ઘટે હે

ઓકે જે રાશિ મળે એ ઘટે આ વધે તો આ ઘટે ક્ષયવક્ર મળે બરાબર વ્યસ્ત પ્રમાણનો આલેખ કેવા મળે ક્ષયવક્ર ઓકે એક બીજી વાત આ કેવું છે પોઝિટિવ એક્સ નેગેટિવ તો વાય નેગેટિવ એક્સ નેગેટિવ વાય નેગેટિવ વાય નેગેટિવ જો એક્સ પોઝિટિવ તો વાય પોઝિટિવ બે રીતના મળે છે ઓકે તો આના આલેખ બે મળશે એક્સ નેગેટિવ આની ઓપ્શન સાથે સાથે લઈએ વાય આ વાય બરાબર આમે આ પાંચ પણ હોઈ શકે છે વ્યસ્ત પ્રમાણનો આલેખ ધારો કે આવું માઇનસ વન અપોન એક્સ ઓકે તો આનો આલેખ તમે લીધો જ છે ભાઈ આ પ્રમાણે તમે આલેખ દોરશો તો તમને મળી જ ગયો છે આલેખ ઓકે એક્સ પોઝિટિવ વાય પણ પોઝિટિવ ક્ષય વક્ર વાય ઘટે હે ને એક્સ વધતા વાય ઘટે આ બાજુ એક્સ નેગેટિવ તો વાય નેગેટિવ એક્સ નેગેટિવ એક્સ વધે તો વાય ઘટે ઓકે એક્સ ઝીરો ઝીરો વખતે ઇન્ફાઇનાઇટ અહીંયાથી આમ આવશે બરાબર આવ કરવ પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ હવે ઉલટું ધારો કે આવું છે વાય ચલે છે માઇનસ વન અપોન એક્સ એક્સ નેગેટિવ મૂકો માઇનસ વેલ્યુ તો વાય પોઝિટિવ થઈ જાય માઇનસને કારણે એક્સ નેગેટિવ એ વાય પોઝિટિવ એક્સ પોઝિટિવ એ વાય નેગેટિવ તો આનો આલેખ કેમ દોરવો ઓકે તો બંને આલેખ હું સાથે લઈ લઉં છું ભાઈ અહીંયા દર્શાવી દઉં છું તો વ્યસ્ત પ્રમાણનો આલેખ વ્યસ્તના વર્ગ પ્રમાણનો આલેખ ક્ષય વક્ર થશે આ તો આઈડિયા આવી ગયો બધાને ક્લિયર એકદમ ક્લિયર ઓકે છે ચાલો આપેલો કેસ ક્લિયર થઈ ગયો અહિયાં હું બીજો કેસ વિષય લખી દઉં છું નંબર 2 નંબર 2 માં વાત કરીએ તમે y ચલે છે 1 / x ઓકે આનો આલેખ ટિંગ ટિક ટિંગ ટિક ટિંગ ચાલો ભાઈ આનો આલેખ કેવી રીતના મળશે આ થાય u x આ થાય u y y વર્સસ 1 / x x વધે તો y ઘટે x 0 y ઇન્ફિનાઈટ ઇન્ફિનાઈટ એટલે બહુ ઉપર થી આવશે ને આ રીતના ગેટ ઇટ x વધે તો y ઘટે એક્સ પોઝિટિવ पॉजिटिव પોઝિટિવ વાય પોઝિટિવ એક્સ નેગેટિવ વાય નેટિવ તો એક્સ બરાબર ઝીરો વાય ઇન્ફાઇનાઇટ એટલે અહીંયાથી અમ આવશે ઇટ આના માટેનોસ આમાં પણ વન આમાં ટુ વાય ચાલ છે માઇનસ વન અપોન એક્સ આનો આલેખ કેવો થાય ચાલો આની પણ વાત કરી લઈએ વાય કોઈ પણ રાશિ હોય શકે હે જુઓ x नेगेटिव मुको तो y पॉजिटिव થાય વ્યસ્તનો આલેખ તો ક્ષય વક્ર જ આવશે x વધે તો y ઘટે x નેગેટિવ મુકો તો y પોઝિટિવ ભાઈ x નેગેટિવ મુકો તો y પોઝિટિવ લઈ અહીંયાથી આવશે આલેખ કે છે જુઓ x નેગેટિવ y પોઝિટિવ x 0 એ y ઇન્ફિનાઈટ x વધે y ઘટે ગેટ ઇટ x પોઝિટિવ તો y નેગેટિવ x પોઝિટિવ લઈઓ તો y નેગેટિવ અહીંયાથી આવશે તો આલેખ ક્યાં ક્યાં આવશે આઈડિયા આવી ગયો સમજ પડી ગઈ ક્ષયવક્ર યાદ રાખો બાકી તમને કિંમત ઉપરથી આવડી જાય ઓકે તો આ બે ગ્રાફ ક્લિયર થઈ ગયા સમ પ્રમાણનો આલેખ શું રહે પણ આનું સ્વરૂપ છે વાય બરાબર એમએક્સ પ્લસ સીવાળું ઓકે અને આ વાય તરીકે વન અપોન્ટ એક્સ તરીકે કોઈ પણ હોઈ શકે છે નેક્સ્ટ સ્ક્વેરનો આલેખ વાય બરાબર એક્સ સ્ક્વેર અથવા તો કંઈ પણ વેલ્યુ હોઈ શકે છે લેટ સિ ત્રીજા કેસમાં વાત કરીએ મિત્રો આ વાય બરાબર ધારો કે થ્રી એક્સ સ્ક્વેર છે એટલે તમે આને આવું સમજી શકો છો વાય બરાબર એક્સ સ્ક્વેર ઓકે રેડી છે ભાઈ લેક્ચર ભલે મોટો થાય પણ આ બધા ગ્રાફિકલ વ્યૂ તમને ખબર પડી જશે ચાલો આમાં પણ ડેટા લઈએ તમે વાત કરો છો એમાં જ એક્સ બરાબર માઇનસ બે લઈએ વધારે નથી ખેંચતા બરાબર છે એક્સ બરાબર માઇનસ એક એક્સ બરાબર ઝીરો એક્સ બરાબર પ્લસ વન એક્સ બરાબર પ્લસ ટુ અહીંયા વાય લ્યો

ચાલો એક્સની વેલ્યુ પોઝિટિવ નેગેટિવ બને છે નાનકડી વાત કરી લઈએ વાય વર્સિસ એક્સ એક્સમાં કેટલા છે માઇનસ બે સુધી થોડોક મોટોગ્રાફ દોરવો પડશે બરાબર છે હું મોટો લઈ લઉં છું અહીંયા ચાલો આ એક્સ દિસ ઇઝ વાય એક્સમાં માઇનસ ટુ સુધી પ્લસ ટુ સુધી ચાલો અહીંયા વન અહીંયા ટુ અહીંયા થ્રી પણ ટુ સુધી જ વાત થશે અહીંયા વન અને 2 છુ અહીંયા હું હું ને થ્રી આવે હલો રેડી વાયમાં જુઓ બાર સુધી જાઓ વાયમાં બાર સુધી જાઓ લેટેસ્ટ પ્લેયર બાર સુધી બે ચાર છ આઠ દસ બાર કરી નાખીએ બરાબર બે ચાર છ આઠ દસ બાર વચ્ચે ક્યાંક આંકડો અગિયાર બાર નવ દસ હિયર માઇનસ બે -4 -6 -8 -10 -12 सर भाई x पे लाइन घटी नो प्रॉब्लम चलो क्लियर x तो 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 - b आता पॉजिटिव as y पॉजिटिव એટલે આ તરફ જુઓ વર્ગો મને કણે y पॉजिटिव એટલે graph ઉપર તરફ મળશે ત્રણ જો પોઝિટિવ હોય તો graph ઉપર તરફ કેવા પ્રકારનો -2 12 -2 શું છે હા -2 x છે એમ -2 12 12 અહીં આવે અહીં મેચ થશે ओके okay. -1 3 Minus -1 3 3 3 3 3 यहां આવશે 43 0 0 0 0 +1 3 Plus +1 3 જો -1 3 Plus +1 3 Minus -1 3 +1 3 -2 12 Plus +2 12 ओके આ તમે graph ને जॉइंट કરશો તો કંઈક આવા પ્રકારનો થશે મિત્રો આ graph ને પરવલય કહેવાય શું કે ભાઈ પરવલય પેરાબોલા પેરા બોલા પરવલય પરવલય ઓકે શોર્ટકટ કહું મને કે અહીંયા પોઝિટિવ છે યસ તો એક્સ નેગેટિવ મૂકો કે એક્સ પોઝિટિવ મૂકો ગ્રાફ ઉપર તરફ રહેશે ઉપર તરફ કરો ઉપર તરફ પોઝિટિવ એટલે વાય એક્સ ધન રહેશે કમ્પ્લીટ વાત થઈ ગઈ ઓકે ચાલો અને હું થોડુંક ચેન્જ કરું વાય બરાબર ધારો કે માઇનસ થ્રી એક્સ સ્ક્વેર તો વિચારો માઇનસ લેશો તો આ તો પોઝિટિવ જ લેવાના છે તો હું એક્સની ધન વેલ્યુ મૂકો તો નેગેટિવ આવે એક્સની નેગેટિવ વેલ્યુ મૂકો તો આ નેગેટિવ આવશે કેમ કે આ તો વર્ગ કરીને પોઝિટિવ જ આવશે તો એક્સ પ્લસ મૂકવું નેગેટિવ મૂકવું આ તો પોઝિટિવ રહેશે પણ આમ નેગેટિવ આવશે તો વાય નેગેટિવ રહેશે શોર્ટમાં વાય ચલે છે એક્સ સ્ક્વેર નો આ ઓકે જો આગળ પોઝિટિવ હોય તો ધન વાય તરફ પેરાબોલા અને નેગેટિવ હોય તો ઋણ વાય તરફ પેરાબોલા તો જો આ માઇનસ ત્રણ હશે તો વાય નેગેટિવમાં આવશે તો વાય નેગેટિવમાં આ જ આલેખ કંઈક આવી રીતના દોરાશે ગેડેટ તો સ્ક્વેરનો આલેખ પેરા બોલા મળે આઈડિયા આવી ગયો ખબર પડી ગઈ ચાલો ત્રીજો કેસ પણ હું અહીંયા તમને લખી દઉં છું લેટેસ્ટ પ્લે તો બીજા બીજો કિસ્સો આવી ગયો ત્રીજા કિસ્સામાં વાત કરીએ ત્રણ કોનો આલેખ છે ભાઈ વાય ચલે છે એક્સ સ્ક્વેર આમાં બે પ્રકારે વાય ચલે છે અહીંયા એક્સ સહગુણક પોઝિટિવ અને નેગેટિવ બે આવી શકે તો જો પોઝિટિવ હોય તો આ બંને બાજુની વેલ્યુ માટે ઉપર તરફ કરવો ઓકે ઉપર તરફ પોઝિટિવ હોય તો ઉપર તરફ વાય તરફ વાય પોઝિટિવ રહેશે આ વાય આ એક્સ અને આ તરફ કરવો એટ ધ ચાલો એમાં ને એમાં બીજો કિસ્સો વાત કરીએ તો વાય ચલે છે માઇનસ એક્સ સ્ક્વેર વાય ચલે છે માઇનસ એક્સ સ્ક્વેર તો આ ગ્રાફને તમે કંઈક આવી રીતના લઈ શકો છો વાય એક્સ એક્સની વેલ્યુ પોઝિટિવ લો નેગેટિવ લો આ તો પોઝિટિવ રહેશે પણ નેગેટિવ હોવાને કારણે વાય નેગેટિવમાં જશે નેગેટિવમાં પેરાબોલા તો વર્ગના સંપ્રમાણનો આલેખ પોઝિટિવ સમપ્રમાણનો આલેખ સુરેખ વ્યસ્ત પ્રમાણનો આલેખ ક્ષયવક્ર વર્ગના સંપ્રમાણનો આલેખ પેરાબોલા હેને તો વર્ગ આવે તો પેરાબોલા બને કઈ તરફ પેરાબોલા એ તમારે નક્કી કરવાનું હે ને હે ને એક બીજું શોર્ટકટ કહેવામાં જે તરફ વર્ગ થાય ને જે તરફ વર્ગ જેમ કે અહીંયા એક્સનો વર્ગ છે તો એક્સ તરફ કર્વ થાય જેમ કે આ તરફ કર્વ નથી આમ એક્સ તરફ જે તરફ વર્ગ હોય એ તરફ કર્વ થાય ઓકે આનું એક ઉદાહરણ લઈએ જેમ કે ભાઈ વેગ છે તમારી પાસે વેગ 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 થ્રી ટી ક્યુબ થ્રી ટી ક્યુબ ચાલો તમને એમ કીધું પ્રવેગ મેળવો પ્રવેગ તો તમે શું લખશો આનું વિકલન ભાઈ પ્રવેક ડી બાયગની જગ્યાએ થ્રી ટી ક્યુબ અહીંયા શું આવશે જે ઘાતો હોય તે આગળ એક ઘાતો છે નાઇન સ્ક્વેર ઓકે તો તમને એમ કીધું ભાઈ પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ હે ને તો પહેલાં પ્રવેગ મેળવો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ શું થયો પ્રવેગ વિરુદ્ધ સમય તો હવે વાય એક્સ નહીં આવે વાય તરીકે કેટલા આવી ગયા વાય તરીકે એ સમય તરીકે એક્સ તો આ સૂત્રોભાઈનું વાય બરાબર નાઇન એક્સ સ્ક્વેર નાઇન એક્સ સ્ક્વેર ઓકે પોઝિટિવ છે જો આ ગુણક છે ગુણકને કોઈ પણ કહી દો પોઝિટિવ હોય તો આલેખ પ્રવેગની અક્ષ તરફ હોય ઉપર તરફ તો ઉપર તરફ પહેરા રેડી રેડી ક્લિયર ઓકે થઈ ગયા બાદ તો આવા પ્રમાણે ભાઈ તમને આલેખ પૂછાઈ શકે ચાલો હજુ એક આલેખ લઉં કેટલાક એક્ઝામ્પલ લઈએ ભાઈ વિચારો સ્થાન આપેલું છે થ્રી ટી સ્ક્વેર પ્લસ ફાઈવ હે ને તો આમાં મેં લાવીએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો થાય તો પહેલાં વેગ મેળવો વેગ એટલે ડીએક્સ બાય ડી ટી ડી બાયટી એક્સની જગ્યાએ કિંમત મૂકો થ્રી ટી સ્ક્વેર પ્લસ ઓકે તો અહીંયા કેટલા આવે ત્રણ દો સિક્સટી અચળનું વિકલન ઝીરો એટલે વી વી વર્ષિસ ટી તો અહીંયા વી ચલે છે ટી આવ્યું સમપ્રમાણનો આલેખ સુરેખ પ્લસ સી એટલે ઉગમ બિંદુમાંથી પસાર થાય સી ઝીરો જુઓ વાય બરાબર એમએક્સ પ્લસ સી ઓકે

પ્રવેગ વિરુદ્ધ સમય મને તો પ્રવેગના કિસ્સામાં સમય છે નહીં તો ઢાળ ઝીરો સમય આવતો જ નથી પ્રવેગ છ ચડ છે તો અહીંયા જે પણ પ્રવેગની વેલ્યુ આવે એ અચળ ઢાળ ઝીરો ગેટ એટ ઓકે છે યસ સર ઓકે છે લેટેસ્ટ પ્લે સર આ રૂટવાળું શું કરવું બાય વાળું કાંઈ કરવાનું નહીં જુઓ આ વાય ચલે છે રૂટ એક્સ છે ને એને તમે આવું કરી શકો વાય સ્ક્વેર ચલે છે એક્સ બે બાજુ વર્ક કરી દીધો મેં હમણાં તમને એક હિન્ટ આપેલી હતી કઈ હિન્ટ હતી યાદ છે યાદ છે જે તરફ વર્ગ હોય એ તરફ કરવો કરવાનો જો અહીંયા એક્સનો વર્ગ છે તો એક્સ તરફ કરવો એક્સ તરફ કરવો અહીંયા કઈ તરફ છે વાય તરફ તો વાય તરફ કરવો હેને તો વાય તરફ કરવો કેમ કરવું તો અહીંયાથી શરૂઆત થશે વાય તરફ ચીક વાય તરફ કરવો આવો આવશે એક્સ અને વાયનો આલેખ વાય તરફ કરવા બરાબર અહીંયા ઘણી વખત આવું પણ લખાય છે તો જે તરફ વર્ગ હોય ને એ તરફ કરવો હું તમને એમ કહું ભાઈ એ ચલે છે ટી સ્ક્વેર છે તો એ વર્ષિસ ટીનો આલેખ કેવો થાય એ વર્ષિસ ટી તો વર્ગ તરફ છે વર્ગ તરફ કરવો તો વર્ગ એટલે સમય સમયની અક્ષ તરફ કરવો ચીક આવો જ આવે પરવલય તમને ખબર છે બંને બાજુ મેળવી શકાય પણ સમય આપણે ઋણ નથી લેતા એટલે આ બાજુ નથી જતા બરાબર છે વાય વર્સિસ એક્સ હોય તો એક્સ એમ નેગેટિવ આવી શકે છે ઓકે રેડી છે આર યુ શ્યોર યસ સર જે તરફ વર્ગ હોય બે જ પદો હોય અને જે તરફ વર્ગ હોય એ તરફ એટલે કે સમય ઉપર વર્ગ છે તો સમયનો વર્ગ હોય તો એ પ્રમાણે કર્વ કરવું ન ખબર પડે તો આ તો ખબર જ છે તમને વર્ગનો આલેખ પર્વલય આવે ગેટ ડિસ ઓકે તો પેલો રૂટ એક્સ વાળો આવે છે ઇ રેસ ટુ એક્સ વાળું પદ લઈએ ચાલો નંબર ફોર તો જ જશે પદ લઈએ વાય બરાબર ઈ રેસ ટુ માઇનસ એક્સ આને જરાક ધ્યાનથી જુઓ આને તમે આવું લખી શકો છો વન અપોન ઇરેઝ ટુ પ્લસ એક્સ હે ને તમારો આલેખ છે વાય વર્સિસ એક્સ કયો છે ભાઈ વાય વર્સિસ એક્સ એક્સ બદલાય એક્સ બદલાશે તો ઘાત બદલાશે મને કહો ઈની વેલ્યુ છે ને એ એક સંખ્યા છે ટુ પોઈન્ટ સેવન વન એઇટ એટલે આને તમે લગભગ ત્રણ કહી શકો તો પહેલાં ત્રણની એક ઘાત આવે પછી ત્રણની બે ઘાત આવે એક્સે આમ બદલે ને તો ઈની વેલ્યુ ટુ પોઈન્ટ સેવન વન એઇટ કહેવાય છે ત્રણની એક ઘાત ત્રણની બે ઘાત તો અહીંયા નીચેનું પદ ચલ કહેવાય ઘાતાંક બદલે છે ઓકે અહીંયા સંખ્યાની ઝીરો લઉં સમજો એક્સ ઝીરો લઉં તો કોઈપણ સંખ્યાની ઘાત એટલે વન હે ને તો આ લેખની શરૂઆત વનથી થશે અહીંયાથી ક્યાંકથી થશે થશે જ્યાંથી થતી હોય ત્યારે બરાબર છે હવે જુઓ એક્સ વધ્યા કરે તો છેદ વધે છેદ વધે તો વાય ઘટે છેદ વધે વાય ઘટે ફરીથી છેદ વધે કેમ એક્સની ઘાત વન ટુ થ્રી ફોર ફાઈવ અને અહીંયા થશે આનો વર્ગ આનો ઘન તો બહુ ઝડપથી વધશે છેદ અને એક રાશિ વધે બીજી ઘટે તો ક્ષય વક્ર કહેવાય તો આ પણ ક્ષય વક્ર આવશે હે ને અનો વક્ર પણ ક્ષય વક્ર બહુ સ્પીડી હોય એટલે આવી રીતના સીધો કરવો થશે આવી રીતના આવશે ગેટ અને કોઈ ચોક્કસ વેલ્યુથી શરૂઆત થાય જેમ કે હું એક્સ ઝીરો મૂકો તો કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત એટલે વન કોઈ ચોક્કસ વેલ્યુથી શરૂઆત થશે એટલે અહીંયાથી આમ આવશે ગેટ આ ચોક્કસ વેલ્યુ કેવી ક્ષય વક્ર કેમ છો ભાઈ એક્સ વધે ઘાત વધે છેદ વધે વાય ઘટે એક રાશિ વધે તો બીજી ઘટે એનો આલેખ ક્ષય વક્ર એટલે એક રાશિ વધે જેમ કે એક્સ વધે તો વાય ઘટે ગેટ ધીસ અને થોડાક બીજા સ્વરૂપમાં આપણે ઢાળીએ વિચારો તમને આપેલું છે વેગ બરાબર ત્રીસ ઇ રેસ ટુ માઇનસ ટુટી કેટલા ભાઈ ટુટી આ ટુટી એટલે કોણ સમય વેગ વિરુદ્ધ સમયનો આલેખ હમણાં તમે લખતા હતા વાય બરાબર ઇ રેસ ટુ માઇનસ એક્સ તો અહીંયા કોઈ પણ અચળ સંખ્યા આવી ગઈ જો સંખ્યા આવી ગઈ ગાયટ તો જેમ વાય વિરુદ્ધ એક્સનો આલેખ હતો એમાં વી વિરુદ્ધ ટીનો આલેખ થશે વી વિરુદ્ધ ટી મન કે અહીંયા સંખ્યા ઝીરો મૂકો સમય ઝીરો મૂકો સમય ઝીરો કોઈપણ સંખ્યા ઝીરો ખાતા વન તો જવાબ આવ્યો ત્રીસ તો ત્રીસથી શરૂઆત કરશે તો આગળની જે વેલ્યુ હોય પ્રારંભિક વેલ્યુ જેમ કે આને મેં વી ઝીરો કીધું હોત તો અહીંયા આવશે વી ઝીરો ગેરાઈટ અને

તો આ ઘાત વધ્યા જ કરે જુઓ આ ઘાત વધ્યા જ કરે તો આનું પદ વધશે તો વી અચાનક જ વધી જાય વેગ વર્ષે તો પોઝિટિવ ઘાત હોય એનો આ લેક્ષીક અભાવ આવશે હે ને આ તરફ વર્ગ થાય છે તો એ તરફ કરવો સ્પીડી કરવો હે ને ગેટ ઇસ રેડી ઓકે ચાલો ક્ષય વક્ર શા માટે આઈડિયા આવી ગયો તો આ તમે કયો અલગ દોર્યો તીજો ચોથામાં ખબર પડી જશે ચાલો નંબર ફોર જો તમારું પદ વાય ચલે છે e રેસ ટુ માઇનસ એક્સ હોય તો આનો આલેખ બાળકો વાય વર્સિસ એક્સ નો આલેખ કોઈ ચોક્કસ વેલ્યુ થી શરૂઆત થાય ને ક્ષય વક્ર ચોક્કસ વેલ્યુ એટલે ગુણકમાં આવશે રાઈટ પાંચમો આલેખ જોઈએ ધારો કે વાય બરાબર છે ત્રણ કાઉસમાં વન માઇનસ ટુ માઇનસ એક્સ અને અંદર લઈ જાઓ ત્રણ માઇનસ ત્રણ અને તમે આમ લખી શકો ત્રણના છેદમાં ઈ રેસ ટુ એક્સ આલેખ થયો વાય વર્સિસ એક્સટિંગ જોજો ત્રણ ફિક્સ છે મને કયો આ પદને હું ઝીરો કરું ફરીથી એક્સને ઝીરો કરું એક્સ ઝીરો તો આ પદ વન થઈ જાય ત્રણ માઇનસ ત્રણ ઝીરો એટલે ઝીરોથી શરૂઆત થશે આલેખ એક્સ બરાબર ઝીરો એ ઝીરોથી હું અહીંયા એક્સ વન લઉં તો એની ઘાત વન આવશે એક્સ ટુ લઉં એની ઘાત ટુ આવશે તો છેદ વધે છેદ વધે તો આ પદ ઘટે આખું પદ ઘટે ત્રણમાંથી બાદ થતું પદ ઘંટા કરે ઘંટા કરે તો વાય વધ્યા કરે એટલે આનો આલેખ મિત્રો આનો આલેખ કંઈક આ રીતના આવશે ચીક વધ્યા કરે એટલે ઢાળ વધે ભાઈ વાય વર્ષી સેક્સનો ઢાળ બરાબર છે કંઈક આ રીતના આવશે ઓકે તો વન માઇનસ ઈની માઇનસ ઘાત હોય તો એનો ગ્રાફ કંઈક આવો આવશે માઇનસ એક્સ ઘાત હોય તો ક્ષય વક્ર આવશે તો આટલા બધા આલેખ થયા અને તમે યાદ રાખી શકો છો તમારી રીતે ગેડ ઇટ તો પાંચમો ગ્રાફ થયો પાંચમો ગ્રાફ વાય ચલે છે વન માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ અહીંયા ગુણકમાં કોઈપણ હોઈ શકે કોઈ ઇશ્યુ નથી કોઈ ઇશ્યુ નથી ઓકે જેમ જેમ આગળ જશો એમ આવતો જશે અને આ પદ તમને ખબર છે એટલે આવી રીતના થશે આલેખ एट दिस तो अब काई कालेख छे ફરીથી જોઈએ સમપ્રમાણનો આલેખ સુરેખ જો અહીંયા y = mx + c c 0 હોય તો ઓગમ બિંદુમાંથી પસાર થાય c કંઈ હોય તો એ અંતઃખંડ કહેવાય એ બિંદુમાંથી છેદે આ પોઝિટિવ હોય તો પોઝિટિવ y અક્ષને છેદે નેગેટિવ હોય તો નેગેટિવ y અક્ષને 1 / x નો આલેખ શય વક્ર ઓકે જેમ કે x પોઝિટિવ તો y પોઝિટિવ જેમ જેમ x વધે એમ y ઘટે એટલે પોઝિટિવ નેગેટિવ મે y પર નેગેટિવ x વધે એમ y ઘટે આ બાજુ જો એક્સ નેગેટિવ લ્યો તો વાય પોઝિટિવ મળશે એક્સ નેગેટિવ લ્યો તો વાય પોઝિટિવ પણ સેમ ટુ સેમ એક્સ ઝીરો એ વાય ઇન્ફાઇનાઇટ એ ઇન્ફાઇનાઇટથી આ તરફ આવશે એક્સ નેગેટિવ પોઝિટિવ લ્યો એક્સ પોઝિટિવ તો વાય નેગેટિવ વાય નીચે તરફ આવશે ઓકે ઝીરો એ ઇન્ફાનાઇટ વાયની વેલ્યુ જેમ જેમ એક્સ વધે એમ વાયની વેલ્યુ ઘટે ઓકે ક્ષય વક્ર કોને કહેવાય એક રાશિ વધે તો બીજી ઘટે એવો સેમ આલેખાનો આવશે આ પણ ક્ષય વક્ર કહેવાય છે ઓકે આવી રીતના આવશે તો તમને કીધું ભાઈ ધીમે ધીમે રાશિ વધે પણ બહુ ધીમે ધીમે વધે બહુ સ્પીડી નહીં એટલા માટે અને આ પરવલય સ્ક્વેરનો આલેખ પરવલય હોય બરાબર બધા જ આપણે ડેટા ઉદાહરણ સાથે લીધેલા છે તો વ્યવસ્થિત આને ફોકસ કરજો એટલે બધા જ આલેખો તમને આઈડિયા આવી જાય તો ફરીથી આવા ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિંદ જય ભારત વંદે માત્ર મિલતે બાદ